ભુજની માતૃછાયા કન્યા વિદ્યાલય બે બાળકીઓએ દેશી રમકડા અને વિઝ્યુઅલ આર્ટમાં પ્રથમ અને દ્વિતીય ક્રમાંક હાંસિલ કર્યા। ભુજની માતૃછાયા કન્યા વિદ્યાલયની અભ્યાસ કરતી કુમારી હીર ભુડિયાએ દેશી રમકડા સ્પર્ધામાં રાજ્યકક્ષાએ પ્રથમ નંબર મેળવ્યો હતો અને કુમારી નંદિની ભટ્ટીએ વિઝ્યુઅલ આર્ટમાં રાજ્યકક્ષાએ દ્વિતીય નંબર પ્રાપ્ત કરી કચ્છ જિલ્લા તથા માતૃછાયા વિદ્યાલયનું નામ રોશન કર્યું હતું। સ્ટોરી બાય રાજેશ લાડક, માસાપુરા ન્યૂઝ ચેનલ, ભુજ, કચ્છ। નમસ્તે, મારું નામ નંદિની રમેશભાઈ ભટ્ટી છે। હું શ્રી માતૃછાયા કન્યા વિદ્યાલયમાં 11 આર્ટ્સમાં અભ્યાસ કરું છું। મેં ઝોન લેવલે ચિત્રકલા આર્ટ 2Dમાં ભાગ લીધેલ હતો, જેમાં મારો ફર્સ્ટ રેન્ક આવ્યો હતો અને પછી મેં રાજ્યકક્ષામાં ગાંધીનગરમાં ભાગ લીધેલો હતો, જેમાં મારો સેકન્ડ નંબર આવ્યો હતો, જેનો મને થોડો અફસોસ છે કે મારો સેકન્ડ નંબર આવ્યો, પણ હજી નેક્સ્ટ યર હું તેમાં ચોક્કસ ભાગ લઈશ અને ચોક્કસ ફર્સ્ટ રેન્ક લઈને આવીશ। રાજ્યકક્ષાનું જે આયોજન છે તે ગાંધીનગરમાં કરવામાં આવ્યું હતું, જ્યાં બધા ઝોનના 4 ઝોનની છોકરીઓ અને છોકરાઓએ ભાગ લીધેલ હતો, જેમાં મારો સેકન્ડ આવ્યો હતો અને અમદાવાદથી જે હતા તેમનો ફર્સ્ટ આવ્યો હતો। મારા એટલે હું તો થોડીક એમ નર્વસ હતી કે મને હવે ભાગ નથી લેવો, પણ મારા જે ટીચર છે પદ્મિનીબેન, ફ્રાન્સીબેન, એમણે મને ખૂબ સપોર્ટ કર્યો કે તને જવા જેવું છે, તું એમ કરી શકીશ, એના માટે એમના માર્ગદર્શનથી હું આટલો આગળ જઈ શકી હતી, એને તેમના મારા થેન્ક યુ। નમસ્તે, હું ભુડિયા હીર નિલેશભાઈ, ધોરણ 12Bમાં અભ્યાસ કરું છું, શ્રી માતૃછાયા કન્યા વિદ્યાલય, ભુજ, કચ્છ। મારો ઝોન લેવલમાં પ્રથમ ક્રમાંક મેળવેલ છે દેશી રમકડામાં, ત્યારબાદ હું રાજ્યકક્ષાએ ગાંધીનગરમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો છે દેશી રમકડામાં। મારો વિષય છે પપેટ બનાવવાનો હતો દેશી રમકડામાં, તેનામાં મેં પપેટ સાથે એક ઝૂંપડી પણ બનાવી હતી અને મને સહકારમાં અમારા આચાર્ય શ્રી, ટ્રસ્ટી, શિક્ષકો અને મારા સહપરિવાર પ્રોત્સાહન આપી અને માર્ગદર્શન આપી અને ત્યાં સુધી હું તેના માધ્યમથી હું આટલે આગળ વધી શકી છું। નમસ્કાર, હું માતૃછાયા કન્યા વિદ્યાલયમાંથી પદ્મિની વારા આપની સમક્ષ ઉપસ્થિત છું। આપને જણાવું કે કલા મહોત્સવ 2021 જે ઝોન કક્ષાનું યોજાયેલ હતું, એમાં અમારી દીકરીઓએ 2D આર્ટ અને 3D આર્ટ એટલે કે આ દેશી રમકડા અને પેઇન્ટિંગ બંનેમાં નંબર ફર્સ્ટ મેળવી અને કચ્છ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરવા રાજ્યકક્ષાએ ગાંધીનગર મુકામે ભાગ લેવા ગયેલ હતી અને આ જ સ્પર્ધામાં 2 દિવસ પહેલાં જ હળવું કંઠે સંગીતમાં પણ અમારી દીકરીએ ભાગ લીધેલ અને ફર્સ્ટ નંબર મેળવેલ હતો અને જ્યારે આ સ્પર્ધામાં અમારી દીકરી પેઇન્ટિંગમાં સેકન્ડ નંબર મેળવી આવી છે અને દેશી રમકડામાં ફર્સ્ટ ક્રમાંક પ્રાપ્ત કરી અને હવે આગળ એ નેશનલ લેવલે ભાગ લેવા જવાની છે। આ સ્પર્ધામાં સાચું કહું ને તો દીકરીઓમાં ઘણું બધું રહેલું હોય છે, પણ એને બહાર લઈ આવવા માટે જે સાથ સહકાર જોઈએ ને એ ઉપરથી નીચે દરેક વ્યક્તિનો ખૂબ જ જરૂરી રહે છે, જેમાં આપને જણાવું તો અમારા ટ્રસ્ટી શ્રી મધુભાઈ સાહેબ, અમારા આચાર્ય સુહાસબહેન, અમારા સાથી કર્મચારીઓ એનો પણ એટલો જ સાથ હોય છે કે નહીં બેન આવું કરાવશો તો આ સરસ થશે અને એમાં નંબર આવી શકશે, એ પણ એ લોકો સાથ સહકાર આપતા જ હોય છે। સાથે સાથે દીકરીઓના પરિવારજનો પણ આપણે જાણ કરીએ કે ભાઈ તમારી દીકરીમાં આવડત છે, પણ જો ઘરમાંથી પરમિશન ન મળે, ઘરમાંથી સાથ સહકાર ન મળે તો આ સફળતા શક્ય નથી, એટલે પરિવારજનોનું પણ એટલું જ મહત્ત્વ રહ્યું છે। અને ખાસ કહું ને તો હૃદયના ભાવ જ્યારે આંગળીના ટેરવે ઉતરે ને ત્યારે નવું સર્જન થાય છે અને એ છે કલાકાર, એ અમારી આ દીકરીઓએ સાર્થક કરી બતાવ્યું છે અને દીકરીઓમાંથી જે દેશી રમકડાવાળી હીર ભુડિયા જેને નેશનલમાં જવાનો ચાન્સ મળે છે એ બાબતે ખૂબ જ હર્ષની લાગણી અનુભવીએ છીએ કે આગળ ગુજરાત રાજ્યના એક પ્રતિનિધિત્વ તરીકે અમારી દીકરી ત્યાં પહોંચશે, એના માટે અમે એ દીકરીને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવીએ છીએ અને આપના માધ્યમથી એ પણ જણાવું કે દરેક વાલી, દરેક શિક્ષકે દરેક બાળકમાં જે રહેલી છે કલાકારીગીરી અથવા તો એની જે વિચારસરણી છે એના પ્રમાણે એને પ્રોત્સાહન આપી અને આગળ લાવે તો જરૂર એ બાળકનું ભવિષ્ય ઉજળું છે અને ચોક્કસ પોતાની નામના અને પોતાના પરિવારજનનું નામ, શાળાનું નામ આગળ લાવી શકે છે। Thank you.